नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 सब्जेक्ट इंग्लिश एनी अंदर यूनिट 4 शार्प लॉन्गर शार्प बिगर आनी अंदर आपने एक्टिविटी 4 आया छे। एना पहला आपने एक्टिविटी 1 ની અંદર એક નેચરલ સી હતો, એ ચિત્ર ઉપર કેટલીક વસ્તુઓ જે નથી દેખાતી મિસ થઈ હતી એ આપણે દોરવાની હતી। ફોર એક્ઝામ્પલ કે જે જાડો છોકરો છે એને મુસ્તક કરવાની છે, હિલ છે એની ઉપર શું કરવાનું છે, સન દોરવાનું છે, રાઈટ, પછી ક્લાઉડ્સ માં સ્ટાર કરવાના છે, એવી ઘણી વસ્તુઓ આપણે દોરવાની કહી હતી। ત્યારબાદ એક્ટિવિટી 2 ની અંદર બે રૂમ હતી, એ બે રૂમ ને કમ્પેરિઝન કરી હતી અને એની અંદર આપણે એક ડિગ્રી શીખેલા, બરાબર છે, કે બંને રૂમ ની લંબાઈ કેટલી છે, લોંગર કેટલું છે, બ્રાઇડર વાઇડર કેટલું છે, બરાબર છે, ઘડિયાળ છે એ ઘડિયાળ હાયર છે પેલી રૂમ કરતા, આવી બધી વસ્તુઓ આપણે શીખીને પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી નો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ એક્ટિવિટી 3 ની અંદર આપણે સોલર સિસ્ટમ શીખ્યા હતા કે કેટલા ગ્રહો છે સૂર્યમંડળમાં અને આ ગ્રહો કેટલા દૂર છે અને કોણ મોટું છે, કોણ બ્રાઇટર છે, આ બધા ગ્રહોની આપણે વાત કરી હતી। ત્યારબાદ આપણે લાસ્ટ વિડીયોમાં એક્ટિવિટી 4 ધ પ્રિન્સ એન્ડ હિસ ફ્રેન્ડ્સ એની અંદર આપણે જોયું હતું કે ગામ છે, એ ગામમાં સોહનસેન નામના એક રાજકુમાર રહે છે અને ત્યાંના જે રાજા છે એ રાજાને એક સરસ સુંદર ડોટર છે, એટલે કે દીકરી છે, બહુ જ સુંદર દેખાય છે અને એ રાજા એ પ્રિન્સેસના લગ્ન કરવા માંગતા નથી। જ્યારે પણ કોઈ રાજકુમાર આવે છે એ છોકરીને સાથે પરણવા માટે, મેરી કરવા માટે, તો એ રાજા એમને બહુ જ ડિફિકલ્ટ ટાસ્ક આપે છે, બહુ જ ડિફિકલ્ટ ટેસ્ટ આપવાનો હોય છે કે શું કરે છે, તો પોતાની જે પ્રિન્સેસ છે એને ક્યાંક છુપાવી દે છે અને કોઈને મળતી નથી। અને જ્યારે રાજકુમારો આવે છે, યંગ પ્રિન્સ, તો જ્યારે એમને નથી મળતી એ ડોક્ટર એમની પ્રિન્સેસ, ત્યારે એ કિંગ પેલા બધા રાજકુમારોને કન્વર્ટ ઇન્ટુ ડોન્કી, એમને ગધેડામાં ફેરવી દે છે, કેમ કે એ મેજિકલ કિંગ હતા, એમની પાસે એવી પાવર હતી, એવી શક્તિ હતી કે આવો કંઈ પણ વસ્તુ એ કન્વર્ટ કરી શકતા હતા, બરાબર છે। અને ત્યારબાદ એક દિવસ સોહનસેન જાય છે, બરાબર, અને રાજા કહે છે કે જા મારી પ્રિન્સેસને મેં ક્યાંક દૂર છુપાવી છે એને શોધી લાવો। તો પ્રિન્સેસ જે સોહનસેન છે એના તો 3 મિત્રો છે, બરાબર છે, સોહનસેનના 3 મિત્રો છે કે આપણને ખબર છે કયા કયા, તો લોંગર લેગ્સ, શાર્પર આઈસ અને બીગર બેલી, રાઈટ। તો રાજાએ સોહનસેનને કહ્યું કે સૂર્યાસ્ત થતા પહેલા, એટલે કે અંધારું થતા પહેલા મારી જે પ્રિન્સેસ છે એને તું પાછી મહેલમાં લઈને આવ। જ્યારે સોહનસેને એની શાર્પર આઈસથી જોયું તેને ખબર પડી કે 100 માઇલ દૂર એની છોકરી પહાડો આગળ છે, બરાબર છે। ત્યારબાદ એ પોતાના લોંગર લેસથી દોડતો દોડતો એકદમ ફાસ્ટ ફાસ્ટ દોડીને શું કરે છે, એ પ્રિન્સેસ રાજકુમારીને લઈને આવે છે। પરંતુ રાજા જે છે, ધ કિંગ છે, એ પોતાની રાજકુમારીને લઈને આવે છે સોહનસેન, ત્યારે એ એંગ્રી થાય છે, ગુસ્સે થાય છે, બરાબર છે। કેમ ગુસ્સે થાય છે એ આપણને ખબર પડી જાય હશે, કેમ કે સોહનસેને આ પ્રિન્સેસને શોધી કાઢી હતી, બરાબર, એટલા માટે એ રાજકુમાર, એ જે રાજા છે ગુસ્સે થાય છે કે મારી રાજકુમારીને અમે શોધી કાઢી એમ, અને એ તો પોતાના દીકરીનો મેરેજ કરાવવા માંગતા નહોતા, બરાબર છે। હવે આપણે આગળ જોઈએ, ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ, બીજા દિવસે રાજા કહે છે કે મેં મારી રાજકુમારીને ક્યાંક બીજે છુપાવી દીધી છે, હિડન, હિડન એટલે કે હાઈડ છે એનું ઉત્પ્રદન છે, હિડન હાઈડ, બરાબર છે, છુપાવી દીધી છે, છુપાવી દીધી હતી, બરાબર છે, છુપાવી દીધી છે, બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ,
કોઈ જગ્યાએ એને છુપાવી દીધી છે. શાર્પર આઈઝ લુક્ડ એન્ડ સેડ, શાર્પર આઈઝે જોયું અને એને કહ્યું કે ક્યાં છે પ્રિન્સેસ. શાર્પર એટલે કે બહુ તેજસ્વી આંખો છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇનટુ અ ગોલ્ડન લીફ, એની શાર્પર આંખોથી જોયું સોહનસેને. તેમને ખબર પડી કે રાજકુમારીએ રાજાએ રાજકુમારીને સોનેરી પાંદડામાં કન્વર્ટ કરી દીધી છે. એટલે કે એની જે શક્તિ છે, મેજિકલ શક્તિ, એ રાજકુમારીને સોનેરી પાંદડામાં રૂપાંતર કરી દીધી છે. દીપ એટલે કે પાંદડું, ગોલ્ડન એટલે કે સોનેરી, રાઈટ. અને કન્વર્ટ એટલે કે બદલવું, બદલો, રૂપાંતર કરવું, રાઈટ. તો પોતાની રાજકુમારી પોતાની દીકરીને પાંદડામાં કન્વર્ટ કરી દે છે. સી ઇઝ 200 માઇલ્સ અવે, અને ગઈ વખતે જ્યારે આગલા દિવસે એને જ્યારે સુધી ત્યારે 100 માઇલ દૂર હતી, આ વખતે આજે બીજા દિવસે એ 200 માઇલ દૂર છે, બરાબર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ, અને આ જે પાંદડું છે શેકિંગ એટલે કે હેંગિંગ, બરાબર છે. તો જે પાંદડું છે એ હવામાં લટકી રહ્યું છે, હવામાં હલી રહ્યું છે, બરાબર. શેકિંગ એટલે કે ધ્રુજવું, શેકિંગ એટલે કે હલવું, હવામાં હલી રહ્યું છે, ઉડી રહ્યું છે પાંદડું. વિન્ડ પવનમાં, બરાબર. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ, અને એના જે લાંબા લાંબા પગ છે એનાથી એ પવનની જેમ, પવન કરતા પણ ફાસ્ટમ ફાસ્ટ દોડે છે. ફાસ્ટર, ફાસ્ટનું કમ્પેરેટિવ ડિગ્રી ફાસ્ટર ધેન, પવન કરતા પણ વધારે ફાસ્ટ દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ, એટલે કે સનસેટ પહેલા, સૂર્યાસ્ત પહેલા એ રાજકુમારીને લઈને પાછા આવે છે સોહનસેન. લોંગર લેગ્સથી ફટાફટ દોડીને જાય છે. ધ કિંગ વોઝ એંગ્રીયર, પહેલા એંગ્રી હતો, બીજા દિવસે એંગ્રીયર એટલે બીજા, પહેલા દિવસ કરતા બીજા દિવસે વધારે ગુસ્સે થયો, એંગ્રીયર. ઓન ધ થર્ડ ડે, બીજા ત્રીજા દિવસે ધ કિંગ સે, ત્રીજા દિવસે રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ, સૂર્યાસ્ત પહેલા રાજકુમારીને લઈને આવ. અગેન શાર્પર આઈઝ લુક્ડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, ફરીથી શાર્પર આઈઝ એની જે તેજસ્વી આંખો છે ચારે બાજુ જોવે છે અને કહે છે, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, શું કહે છે, ક્વાઇટ ક્લોઝર એટલે વધારે નજીક છે, ક્લોઝર, ક્લોઝર એટલે વધારે નજીક છે, આજે દૂર નથી તો વધારે નજીક છે, નિયર છે, વેરી ક્લોઝ છે, નિયર છે, નજીકમાં જ છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક, અને એ ક્યાં આગળ છે, પ્રિન્સેસને ક્યાં છુપાવી છે, એક તળાવ છે, સરોવર છે, તળાવના તળિયે, બોટમ, એટ ધ બોટમ એટલે કે તળિયે, એટ ધ બોટમ એટલે કે તળિયે, અને ડીપ એટલે કે ઊંડું, ડીપ એટલે કે ઊંડું છે, ઊંડે તળાવના તળિયે, ઊંડું છે એ તળાવ, કેવું છે, ઊંડું છે એ ઊંડે, ઊંડું તળાવના તળિયે પ્રિન્સેસને છુપાવી દીધી છે, એવું એની સરપ્રાઈઝ જોઈને કહે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ, અને એ તળાવના ઊંડે એ પ્રિન્સેસને રાજાએ સામા કન્વર્ટ કરી દીધી છે, યસ, સિલ્વર ફિશમાં, સામા, સિલ્વર ફિશમાં, સિલ્વર ફિશ એટલે કે રૂપેરી માછલી, રાઈટ. પહેલા દિવસે લઈને આવ્યા, બીજા દિવસે ગોલ્ડન લીફ હતી, રાઈટ, ગોલ્ડન લીફમાં કન્વર્ટ કરી દીધી. ત્રીજા દિવસે એને સિલ્વર ફિશમાં કન્વર્ટ કરી હતી, બરાબર છે. તો રાજાએ આ રાજકુમારીને સિલ્વર ફિશ યાને કે રૂપેરી માછલીમાં કન્વર્ટ કરીને તળાવના છે ઊંડે નાખેલી હતી. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ
चार मित्रों पोते सोहन सेन डॉक्टर ले सरप्राइज सरिकर बैठे चारे मित्रों त्या आगळ तळावे जाय छे। नाउ इट इज माय टर्न सके छे हवे મારો વારો છે સેડ બિગર બેલી બિગર બેલી એટલે કે મોટું પેટ હતું તે એમ કહે છે કે હવે મારો વારો છે લોંગર લેગ્સ દોડીને લાવ્યા છે સરપ્રાઈઝ થી જોઈ લીધું કે ક્યાં ક્યાં બ્રેસેસ છે અને હવે મારો વારો છે કે હું એને કાઢીશ એમ હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર એને શું કર્યું પાણી પીવાનું શરૂ કર્યું ડ્રિંક એટલે પીવું He drank and drank. એટલે કે મોટું પેટ છે એટલે જેટલું પીવે એટલું પી શકાય રાઈટ એટલે drank and drank drink નું ઉત્તર drank થાય છે એટલે drank and drank પીતો જ જાય છે એમ drink એનું ઉત્તર drank થાય છે પાણી પીતો જ જાય છે The lake was almost empty અને એ તળાવ empty એટલે કે ખાલી થઈ ગયું અને મોટા ભાગે આખું તળાવ થયું એમ્પ્ટી થઈ ગયું એટલે કે ખાલી થઈ ગયું યસ એમ્પ્ટી થઈ ગયું ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ અને રાજકુમારે પેલી સોની રૂપેરી માછલીને પકડી લીધી ધ ફિશ ટર્ન્ડ ઇનટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ અને જેવી માછલીને પકડી લીધી પછી એ જે રૂપેરી માછલી છે એ ફરી પાછી સુંદર રાજકુમારીમાં કન્વર્ટ થઈ ગઈ બોથ ધ પ્રિન્સેસ એન્ડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વોર હેપી બંને રાજકુમાર અને રાજકુમારી બહુ જ ખુશ હતા ધે વેન્ટ ટુ ધ કિંગ તેઓ રાજા પાસે ગયા ધ કિંગ બીકેમ વેરી એંગ્રી રાજા તો બહુ જ ગુસ્સે થઈ ગયા ક્યાંથી લઈ આવ્યો આ રાજકુમારીને The king turned himself into a crow. એટલો બધો ગુસ્સો આવ્યો કે રાજાએ પોતાની જાતને સામા કન્વર્ટ કરી દીધી યસ કિંગે પોતાની જાતને ક્રો એટલે કે કાગડામાં કન્વર્ટ કરી દીધી એન્ડ ફ્લ્યુ અવે ઇનટુ ધ જંગલ અને પોતાની જાતને કાગડામાં કન્વર્ટ કરીને એ ઉડી ગયા જંગલમાં ઉડી ગયા અને પ્રિન્સ અને પ્રિન્સેસ બંને એકલા મળી ગયા બરાબર છે એ બંને એકબીજા સાથે મેનેજ કરવું હતું બંને એકલા થઈ ગયા અને રાજા જે હતા એમણે પોતાની જાતને કાગડામાં કન્વર્ટ કરીને જંગલમાં ઉડી ગયા બરાબર છે ત્યાં મિત્રો તો આટલી તમને ખબર પડી ગઈ કે સોહન સેન પહેલા દિવસે સંસદથી પહેલા લઈને આવ્યો હતો પ્રિન્સને પ્રિન્સેસને ત્યારે રાજા ગુસ્સે થયા તો બીજા દિવસે એમણે છુપાવી દીધી પ્રિન્સેસને તો બીજા દિવસે એ ગોલ્ડન યસ સામા કન્વર્ટ કરી દીધી એમણે યસ ગોલ્ડન લીફમાં કન્વર્ટ કરી હતી તો એને પણ લઈ આવે છે જે 200 માઇલ દૂર હતી બરાબર એને પણ લઈ આવે છે સનસેટ પહેલા ફરી પાછા વધારે ગુસ્સે થાય છે તો ત્રીજા દિવસે એને છુપાવી દીધી અને કહ્યું કે સનસેટ પહેલા સુધી લાવો તો એ તો નજીકમાં જ હતી તો નજીકનું જે તળાવ હતું બહુ ઊંડું હતું એમાં એને છે તળિયે એને સિલ્વર ફિશમાં કન્વર્ટ કરીને મૂકેલું તો બધું જ પાણી બિગર બેલી પી જાય છે અને ત્યાંથી સિલ્વર ફિશ કાઢે છે અને પાછું એ પ્રિન્સેસ બ્યુટીફુલ પ્રિન્સેસ બની જાય છે અને બંને ખૂબ જ ખુશ હતા અને રાજા પાસે ગયા તો રાજા તો ખૂબ જ ગુસ્સે થયો તો એણે પોતાની જાતને કાગડામાં કન્વર્ટ કરી દીધી અને એ જંગલમાં ઉડી ગયો અને કિંગ પ્રિન્સ અને પ્રિન્સેસ બંને એકલા ત્યાં રહ્યા ઓકે તો આ પ્રમાણે તમારો આ લેસન છે હવે એને લગતા આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ તો જુઓ વોટ હેડ ધ કિંગ ટર્ન્ડ ધ પ્રિન્સેસ ઇનટુ રાજાએ આ પ્રિન્સેસને સામાન ટર્ન કરી દીધી છે યસ બીજા દિવસે રાજાએ પ્રિન્સેસને સામાન કન્વર્ટ કરી હતી વેરી ગુડ ગોલ્ડન લીફ તો વી વિલ રાઇટ ધ આન્સર હિયર ધ કિંગ હેડ કિંગ છે પહેલાનું વિશ્વાસ છે ટુ વિનું રૂપ પછી આવશે ત્યારબાદ
હતી એ વખતે યસ અ પ્રિન્સેસ વોઝ 100 માઇલ્સ અવે બરાબર ને પ્રિન્સેસ કે કીધું હતી 100 માઇલ્સ વોઝ 200 સોરી 200 માઇલ્સ અવે ધ પ્રિન્સેસ વોઝ 200 માઇલ્સ અવે કેટલી દૂર હતી 200 માઇલ્સ ઓકે તો કે 200 માઇલ દૂર હતી પૂરે ઇન ફાસ્ટર ધેન ગ્રીન પવન કરતા પણ ફાસ્ટ પણ દોરે છે શાર્પ લોંગર શાર્પ કે બિગર પણ વેરી ગુડ લોંગર લેગ્સ રાઈટ આન્સર લોંગર લેગ્સ ને faster than the wind common karta chalti kon kare che longer kya pachi next che to king for happy to get the princess back raja rajkumari ne milvi ne khush hata vakya sachu che ki khotu khush hata ke angry hata very good vakya kyu che khotu che angry hata barabar false Princess, okay? When the prince
answer is when the prince got the silver fish, it turned into the beautiful princess. એટલે જ્યારે આ રાજકુમાર પેલી રૂપેરી માછલીને પકડે છે ત્યારે એ રાજકુમારી એ જે છે ફિશ એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ જાય છે. Gracias.